Moheti, Prabhuparamasatye Tulaidya, Una Andareti, Prabhuparamasatye Tulaidya, Mahamrutyo Mati, Amruta Samipena Tulaidya, Tui Namunsukho, પાણી સકળ નદી ના નિત્ય મુજ જીવન ની સર્વચરણી પુણ્યો ના પ્રભુ તુજ મહાસાગર પણી. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાન ના વૃતાવૃત વંચાય છે. પથ ક્રમાંક 126 વાંચો. વવાણિયા પ્રથમ ભાદ્રપદ સુદ ત્રીજ સોમ 1946. આપના દર્શનનો લાભ લીધા લગભગ એક નાસ ઉપર કઈ વખત થયો. મુંબઈ મૂક્યા એક પખવાડિયું થયું. મુંબઈનો એક વર્ષનો નિવાસ ઉપાધિ ગ્રાહ્ય રહ્યો. સમાધિરૂપ એક આપનો સમાગમ, તેનો જેવો જોઈએ તેવો લાભ પ્રાપ્ત ન થયો. જ્ઞાનીઓએ કલ્પેલો ખરેખરો આ કળિકાળ જ છે. જન સમુદાયની વૃત્તિઓ વિષય કશાય અધિકથી વિષમતાને પામી છે. એનું બળવત્તર પણ પ્રત્યક્ષ છે. રાજસી વૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. તાત્પર્ય વિવેકીઓની અને યથાયોગ્ય ઉપશમ પાત્રની છાયા પણ મળતી નથી. એવા વિષમ કાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણના થાપથી વિશ્રાંતિ લેવા આવતા અવિશ્રાંતિ પામી સપડાયો છે. માનસિક ચિંતા ક્યાંય કહી શકાતી નથી. કહેવાના પાત્રોની પણ ખામી છે, ત્યાં હવે શું કરવું? જોકે યથાયોગ્ય ઉપશમ ભાવને પામેલો આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે, એટલે અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે. પણ આ આત્માને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેનો અભ્યાસ છે, ત્યાં તેને પડખ્યા પ્રવૃત્તિ શા માટે ઊભી હશે? જેની નિરૂપાયતા છે તેની સહનશીલતા સુખદાયક છે અને એમ જ પ્રવર્તન છે. પરંતુ જીવન પૂર્ણ થતા પહેલા યથાયોગ્યપણે નીચેની દશા આવવી જોઈએ. પહેલું, મન વચન અને કાયાથી આત્માનો મુક્ત ભાવ. બીજું, મનનું ઉદાસીનપણે પ્રવર્તન. ત્રીજું, વચનનું સ્યાદવાદ પણ નિરાગ્રહ. ચોથું, ત્રાયાની વૃક્ષ દશા, આહાર વિહારની નિમિત્તા અથવા સર્વ સંદેહની નિવૃત્તિ, સર્વ ભયનું છૂટવું અને સર્વ અજ્ઞાનનો નાશ. અનેક પ્રકારે સંતોએ શાસ્ત્ર માટે તેનો માર્ગ કયો છે, સાધનો બતાવ્યા છે, યોગાદિકથી થયેલો પોતાનો અનુભવ કયો છે. તથાપિ તેથી યથાયોગ્ય ઉપશમ ભાવ આવો દુર્લભ છે. તે માર્ગ છે, પરંતુ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. ઉપાદાનની બળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ તે નથી. શિશુ વયમાંથી જ એ વૃત્તિ ઉગવાથી કોઈ પ્રકારનો પરભાષા અભ્યાસ ન થઈ શકે. અમુક સંપ્રદાયથી શાસ્ત્ર અભ્યાસ ન થઈ શકે. સંસારના બંધનથી ઇહાપો અભ્યાસ પણ ન થઈ શકે. અને તે ન થઈ શક્યો તેને માટે કંઈ બીજી વિચારણા નથી. એથી આત્મા અધિક વિકલ્પી થાય. સર્વને માટે વિકલ્પી પણ નહીં, પણ એક હું પોતાની અપેક્ષાએ કહું છું. અને વિકલ્પ આદિ ક્લેશને તો નાશ જ કરવો ઈચ્છો, એટલે જે થયું તે કલ્યાણકારક જ. પણ હવે શ્રી રામને જે મહાઅનુભવ વશિષ્ઠ ભગવાને આ જ દોષનું વિસ્મરણ કરાવ્યું હતું, તેમ કોણ કરાવ્યું? અર્થાત શાસ્ત્રનો ભાષા અભ્યાસ વિના પણ ઘણો પરિચય થયો છે. ધર્મના વ્યવહારિક જ્ઞાતાઓનો પણ પરિચય થયો છે. તથાપી આ આત્માનું આનંદ આવરણ એથી ટળે એમ નથી. માત્ર સત્સંગ સિવાય
યોગ સમાધિ સિવાય ત્યાં કેમ કરવું? આટલું પણ દર્શાવવાનું કોઈ સત્પાત્ર સ્થળ નહોતું. ભાગ્યયોગે આપ મળ્યા કે જેને એ જ રોમે રોમે રુચિકર છે. આપના દર્શન લાભ લીધા લગભગ એક માસ ઉપર થઈ વખત થયો. નડિયાદના મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના લખેલો પત્ર. મુંબઈ મૂક્યા એક પખવાડિયું થયું. મુંબઈ નો એક વર્ષો નિવાસ ઉપાધિ ગ્રાહ્ય રહ્યો. મુંબઈ માં એક વર્ષ ઉપાધિ મત રહ્યા. કોઈ સત્સંગ નહી, વ્યવહારિક ઉપાધિ દુકાન નહી. એક આપનો સમાગમ, તેનો જોઈએ જેવો તેવો લાભ પ્રાપ્ત ન થયો. અમારે તો જોઈએ સત્સંગ, આપના જેવા સત્સંગ થાય, લાભ થાય, તે ન મળ્યો. પણ ઉપાધિ વર્ષ ગયું. જ્ઞાન કલ્પેલો ખરેખર આ કળીકાર જ છે. કળીકારમાં શું હોય? ધર્મ સાધન મળવા દુર્લભ. જ્ઞાની એ કળીકાર એટલા માટે કયો, સત્સંગ મળે નહી, મુક્ષો મળે નહી, સાચા પુરુષો આપણને દુર્લભ મળે અને ધર્મ સાધનો મળે નહી અને વ્યવહાર સાધનો મળે, મોક્ષ સાધનો સુલભ. કળિયુગ કયું? જે કાળમાં ધર્મ સાધન મળવા દુર્લભ. બીજું તો પેલા કરતા ઘણું વધ્યું છે. સકળ તે ફોન નતો, ચોથો બધું રાજ હતું, એને તો વિંદરી નતી. પણ આ બધું વધવા છતાંય આપ કાળમાં આત્માનું તો નામ નિશાન, આત્માની વાત થતી નથી. અન્નમ કળિયુગ છે. આ કળિયુગમાં દાડે દાડે બગડતું જાય, સત્સંગ ન મળે. જ્ઞાની તેથી તેને કળિયુગ કહ્યું. ફળ નાનો થયા માટે નહીં, આ થોડો થયા માટે નહીં, ધર્મ મળવો દુર્લભ. બાકી તો પહેલો જેવો દિવસ એટલો દિવસ છે. ત્યારે 365 વર્ષ છે, 24 કલાક નો દાડો છે. શિયાળો ઉનાળ ચોમાસુ, પણ 24 કલાક જ. તો ફેરફાર શો થયો? કળિયુગ કયો? તે જોગ નથી સત્સંગ. સત્સંગ ક્યાં છે? આત્માની વાત ક્યાં સંભળાય છે? દાડે દાડે બગડતું જાય છે. શા માટે કળિયુગ કયો? ધર્મ સાધન અને ઓયડામાં માઇક મૂકવું પડે છે. આ બધા સાધનો વધ્યા છતાંય આત્માની શક્તિ ઘટી છે, સારી શક્તિ પણ ઘટી છે. દરિદ્ર તો રીક્ષા લાવો, મેળે ને તો મેળે મંગાવત, સંભળાતું નથી. ક્યાં સુધી સંભળાતું તું? પેલા મને અચંબો થાય કે આવું આ થઈ ગયું. કોડામાં ને સંભળાતું, મારા ગામથી 3 ગાંવ દૂર ચોગા, જેમ પંપની ફટાકી બધું ઘેર સંભળાતી. મારા ગામથી 2 માઇલ દૂર વિસ્તોલી, મેં પોકાતે ઘેર ઉતાવ થંભરાતી હતી. પોરડા
ચર્ચ હતું, ત્યાં ઘંટ વાગે તો સંભળાતો હતો. અરે મારા ખેતરમાં મારો ભાઈ બોલ, મને કે સંભળાતો હતો. અને બાર છો છોકરાને કસરત કરાવતો, આટલા ઉભા રે બોલું તે ઠેર છું જમરાય. સાતમી લાઈન પહોંચતો નંબર, લાઈન ચાલુ. આજે કેમ નથી શ્રવણ શક્તિ ઘટી, બોલવાની શક્તિ મનમાં મનમાં બોલે છે. તો ભવ્યા રમે ને બાગોળે, કે તો માળા ઉપર ઉતાવ તો ભરતા હતા. અને દેખાતું ક્યાં સુધી? દૂર દૂર સુધી દેખાતું તું, આજે દેખાતું તો ત્યાં નથી દેખાતું. દાડે દાડે શક્તિ ઘટી છે. પોતપણ ની ગુણે જેદે ઉતરતા હતા. વાણિયાના દીકરા પણ દોડમણ નું વજન લઈને ફેરી ફરતા હતા. લુગડા કે લુગડું વજન હોય, ખોટું કે આજે નથી. ભૂખ્યા કેવા રહેતા હતા, મોડ થાય વાંધો નહીં. આજે આમ વ્યવહારિક શક્તિ પણ ઘટી છે અને અજ્ઞાત નામે મેળવું છે. જ્ઞાનીએ કલ્પેલો ખરેખરો આ કળીકાળ છે. કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ. જન સમુદાયની વૃત્તિઓ વિષય કશાદીથી વિષમતાને પામી છે. લોકોને વિષય કશાય મોજ બધા જેટલી થાય એટલી વધારે કરો, નહીં કોઈ આઈટમ તક પકડી દીધી. નહીં મોટા ટાઈમ નહીં જોઈતી, નહીં જાય તો હવે દુધન નથી જોઈતો, મોત કરવી છે. વિષય ને કશાય પોતિન્દ્રના વિષમ ગરાબુડ છે. કશાય તો પાર વગર ના, આમ થમતા ઝગડી મરી જાય. એનું ભરત પણ પ્રત્યક્ષ છે, દેખાય છે. રાજસી વૃત્તિ, રાજસી વૃત્તિ શું કરે? ભેગું કરે. ભેગું કરવાની વાત છે, કેટલું જોઈએ કેટલું જોઈએ, ભેગું કરે 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 કરે. થોડે નભતું હોય તો વધારે ભેગું ના કરશો, પણ ભેગું જ કરવું છે. મધમાખી ભેગું કરે છે, પણ મધ બધા ખાતી નહીં, લોકો જ મધ ખાઈ જાય છે. અને ખાય તો ગપ્પો મારી ખાય છે. માખી તો મધક કીધું, લૂંટનારે લૂંટી લીધું, પડી રહે છે. રાજસી વૃત્તિ, તામસી વૃત્તિ કેવી? ભોગવવાની, લહેર કરો, ઊંઘી જાઓ, મોજ કરો. તામસી વૃત્તિ એટલે કામ વૃત્તિ, અને રાજસી ભેગું કરવાની પરિગ્રહ, આરંભ પરિગ્રહ એટલે મોજ. રાજસી વૃત્તિ અર્થ છે, અને તામસી વૃત્તિ ભોગ છે, કામ છે. કઈ વૃત્તિ જોઈએ? સાત્વિક, એ ઉદ્ધારક છે. હૃદય તમોને રાજસી વૃત્તિનું અનુકરણ તેને પ્રિય થયું છે. તાત્પર્ય, વિવેકીઓની યથાયોગ્ય ઉપશમ પાત્ર છાયા પણ મળતી નથી, છોડ્યો નથી. એવા ઉપશમ પાત્ર માણસો નથી. ઉપશમ એટલે જેના ક્રોધાદી ભાવ નરમ પડ્યા હોય, વિષવૃત્તિ ઓછી થઈ હોય, એવા જે દીકાતા નથી અને છોડ્યો નથી. પેલા તો ભલે વૈષ્ણવ હતા, પણ બોકરાટ
ઉપવાસ કરતા, બાકી ઉપવાસ કરવો પડે, કોકરો ગધેડો તારવો પડે અને ખરેખર કરતા. આજે ઉપવાસ કરવો ગમતો નથી, વ્યસન છોડવું ગમતું નથી, બસ મોજ. તાત્પર્ય વિવેકીઓની અને યથાવ્ય સંપાત્રની છાયા પણ મળતી નથી. બધા કોળદ એકદમ તપી રહ્યા છે, માન અને ભેગું કરવું બસ. એવા વિષમ કાળમાં કૃપાદે પોતાનું રડે તો પોતાના દુઃખ ના રડે છે. જન્મેલો આ દેહ તારી આત્મા અનાધિકારના પરિપૂર્ણના થાકતી વિશ્રાંતિ લેવા તો અવિશ્રાંતિ પામી પડાયો છે. થાકા ખાવાયો પણ થાકતો છો ને ઉડતો વધારે આગળ, તો જરા શાંતિ મળશે મનુભોમાં. હવે શાંતિ છે, ભાષા કઈ વાપરી છે, કદે કાવ્ય છે. એવા વિષમ કાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાધિકારના પરિવર્તિકાનો અનાધિકાર ફરી ફરી રખડ્યો છે, થાક્યો છે, પ્રવાસ કરીને કઈ શાંતિ મળતો બેસું તો બેસવા તો વધારે લાય છે. વિશ્રાંતિ લેવા આવતા અવિશ્રાંતિ પામી સપડાયો છે. માનસિક ચિંતા કઈ કઈ શકાતી નથી, કૃપાલુજી પોતાની રાહ બોલે છે. મનનું દુઃખ કોને કહીએ, મનની જાતિ ક્યાંય કહી શકાતી નથી, કોને કહીએ. સમદુખી હોય ટીકા સ્વચ્છન આપે, પણ બધા નેરમાં પડ્યા છે, એના જેવું દુઃખ કોને તે એની વાત સાંભળે. સખ્ય સરખા મળે તો સાંભળે, તમે મને એવું દુઃખ હતું પણ. દુખીઓ દુખડા સાંભળી અડધા દુખડા લઈ લે, સુખીઓ દુખડા સાંભળી હસેથી તાળી લે. અમારા જેવું દુઃખ જેને પડ્યું હોય એ કઈક વાત સાંભળે મારી, તમને શું દુઃખ છે. માનસિક દેખાય નહીં, તાવાયો છે, ઘૂમડો થયા છે, શું તને દુઃખ છે. ગા પડે છે એને, જે ગા પડે જુદા છે. આ જોઈને બરછો ભોંકા એવું દુઃખ લાગે છે. માનસિક ચિંતા કોઈ કહી શકાતી નથી, કેવાના પાત્રોની પણ ખાબી છે, કોને કહીએ. મનની મૂંઝવણ કોને કહીએ, કોને કહીએ. સમદુખી તો કહેવાય કે ભાઈ બરોબર મને દુઃખ પડ્યું હતું, કેવાના પાત્ર પણ ખામી છે, તો હવે શું કરવું. જો કે યથાવ્ય ઉપશમ ભાવને પામેલો આત્મા સંસ્થાને મુખ પર સમૃદ્ધિ વાળો હોય છે. ઉપશમ ભાવ છે ને એને સંસાર ઉપસર કરે છે, એટલે અપ્રતિપણે નીતરી શકે છે. આવા દુઃખ માય સમજુ છે એને કોઈ વળતું ને ચોટતું નથી, અપ્રિત બધ એને માયા મોહ નથી, કયો ચોટે. પણ આ આત્માને તો હજુ તે દર્શા પ્રાપ્ત થતી નથી, હજુ તો હું શરૂઆતમાં છું. પાકો હોત તો મને ના નડત, બધું કાચો છું. આગળ વાત કરી ને, યથાયોગ્ય ઉપશમ ભાવને પામેલો
મને વાંધો નતો, બધું કાચો સુધી મને નડી જાય, પણ આત્મા ને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી, એનો અભ્યાસ હજુ અભ્યાસ માં ત્યાં તેને પડખે આ પ્રગતિ શા માટે ઉભી છે, તો અભ્યાસકાર છે અને કયો મન નડે છે, અભ્યાસ કરવા જો ને, પણ આવી જજો પરીક્ષા આપી અભ્યાસ કરવા જો, કૃપાવતી ને આક્રમણ છે કેટલા થોડાક વર્ષો પછી એ આક્રમણ માંથી એમને જ્ઞાન થાય છે, હું સુડતાલીસ ત્યારે પહેલાની વાત છે, દોડે છે, થાક લાગે છે, દંતન દૂર દેખાય છે, પડી જાય જેમ લાગે છે, પછી સૌથી પ્રાપ્તિ થાય છે આત્માને, તો હજી તે દશા પ્રાપ્ત થઈ નથી, તેનો અભ્યાસ છે, તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઉભી છે, આપણે તો બોટ લેવાનો છે, કૃપાવજે તો પોતાની વ્યથા રજૂ કરી, કૃપાવજે આ પત્ર લખ્યા છે, આપણે બોટ લેવાનો, તો એની દશા વાત કરી છે, અમને આમ થાય છે, અમને આમ થાય છે, આ દુનિયામાં પહેલો આવો લેખક આ થયો, ઘણા થઈ ગયા, પણ પોતાની દશા કાગળ ઉપર લખી આપણે કરી, આ પત્રો બધા એની દશા ના છે, એના અંતરમાં વ્યથા ના છે, કૃષ્ણે ગીતા લખી પણ પોતાની વ્યથા નથી લખી, આને એટલે જ લખી, કબીર માન ઊંચી કદર તત્વજ્ઞાની, એને પણ લખી નથી આપ્યું, તો તે અભણ હતા, મોડે વાત કરી, મસી કાગળ છુઓ નહીં, કલમ ગહો નહીં હાથ, ચારે દુઃખા માતમ કબીર મૂકી કઈ વાત, મોડે વાત કરી, આ પુરુષે પોતાની દશા કાગળ ઉપર ચડાવી, અને આપણે બોધરૂપ થઈ, ટીકા શ્રીમદ રાજચંદ્રે આત્મકથા લખી, કોઈ આત્મકથા લખી નહીં, રાજ કર્યું, લડાઈ કરી, મોદા થયા, આદા થયા, શરીરની કથા અને આત્માની કથા, એટલે અપ્રતિપણે વિતરી શકે છે, પણ આત્મા તો હજુ તે દશા પ્રાપ્ત નથી, તેનો અભ્યાસ છે, તેને પડખે આ પ્રતિ શા માટે ઉભી હશે, જેની નિરૂપાયતા છે તેની સંસિદ્ધતા સુખદાયક છે, ઉપાય નથી તો સર કરો, બીજું શું થાય, ઉપાય કરે વધુ ખૂટતો જાય છે, પડ્યા રહો, ઉપાય પણ ચાલતો નથી, અને એમ જ પ્રવર્તન છે, પરંતુ જીવન પૂર્ણ થતા પહેલા યથાવ્યપણે નીચે દર્શન આપવી જોઈએ, એ તા ઈચ્છા છે, આ જીવનમાં આટલું તમારે થવું જોઈએ, એક મન વતન કાયાથી આત્માનો મુક્ત ભાવ, મન વતન કાયાથી આત્મા મુક્ત ભાવ, મુક્તિ ને મુક્ત ભાવ, મન થતો છે જ નહીં, કાયા થતો છે જ નહીં, મન વતન કાયાથી આત્મા મુક્ત ભાવ, કેવી દશા જોઈએ, દેહાતી દશા, વિદેહી દશા, સદેહ ભગવાન એવી દશા પ્રાપ્ત,
મનનું ઉદાસીન પ્રવર્તન, જગતના કોઈ પદાર્થ પછી તોટે નહીં, આવી દશા અમારે પ્રાપ્ત કરીશ. પ્રવર્તન થાય પણ ઉદાસીન ભાવે, હસી હસીને નહીં, રડી રડીને નહીં. આવી તો ભલે કહ્યું તો ભલે મારું શું કહ્યું, આપણે તો ઘડીએ ઘડી હર ચમક થાય છે. દરેક ગયું એટલે આવી જાય, એને આવે કે જાય મારું કઈ જતું નથી, એ ઉદાસીન ભાવ. મનનું ઉદાસીન પણ પ્રવર્તન, વતનનો સ્યાદવાદ પણ નિરાગ્રહ પણ. વતન બોલો સાચો પણ તેનો આગ્રહ નહીં, સ્યાદવાદ સામાન્ય વાતને પણ ઘસીને કાઢીને નાખવી, એક અપેક્ષા તારી વાત સાચી થાય. અને એવું થાય તો સામાન્ય પણ ખોટું ન લાગે ને એને ના લાગે. વતનો સ્યાદવાદ પણ નિરાગ્રહ. કોકે કૂતરો ભાઈ આ બરાબર છે, કોઈ બહુ કૂતરો હોય શું, ઝઘડો મટી ગયો. કોઈ કે મારો સાળો એ બરાબર છે, એને કે મારી બેન હું પરનારી સહોદર છું, સાળો કોઈ ધારું કોઈ મને તો ઉઠો કેવો માણસ છે, પરનારી સહોદર છે, એને ગુણ લીધો મને મને તો બ્રહ્મચારી કહ્યું, મને તો સારો કહ્યું, કૂતરો કહ્યું સારું કહ્યું, ક્યાંય ભમન હતો. એ સામાની વાતને શાકભાતથી ફેરવીને ગુણક લેવો, વતનો સ્યાદવાદ પણ નિરાગ્રહ પણ. ખોટી કદાગ્રહ નહીં કરવી. કહો ગંગા કહો સુર નદી જી વધુ ફરે નહીં છે, ગંગા કે સુર નદી કે ફેરશો પડી ગયો કઈ વધુ નહીં. આ તો ઝઘડે છે ન જીવા કારણે, શાદવાદ ને ઝઘડો નથી. શાદવાદ શા માટે છે, ઝઘડો ટાળવા માટે. એ શાદવાદ લોકો ઝઘડા કરે છે. કાયાની વૃક્ષ દશા, કાયા કેવી વૃક્ષની આહાર વિહારની નિયમિતતા, આહાર વિહાર નિયમિત. કાયા વૃક્ષ ઉભો તપ્યા કરે છે, રાત તે રિયાઝ કરે છે, ધાડ તડકો સહન કરે છે, કોના ઝપાટા સહન કરે છે, પણ તે સ્થિર રહે છે. કાયા ઉપર ગમે તેવા કષ્ટો કો ઉપાધિ આવે પણ જરાય વિષમતા નહીં. અથવા સર્વ સંદેહની નિવૃત્તિ, આટલું મરણ પહેલા મારે થઈ જવું જોઈએ, બધા સંદેહ નાશ પામે. બધા સંદેહ ક્યારે નાશ પામે, અંત જ નહીં આવવાનો, પણ એક જ આવે તો બધા સંદેહ જતા રહે. હું શરીર નથી આત્મા છું, બધા સંદેહો ગયા. એક ભૂલમાંથી અનેક ભૂલો છે, એક ભૂલ મટી જાય, હું આત્મા છું શરીર નથી પછી કોઈ ભૂલ રહેતી નથી. એક ભૂલ ના લીધે લાખો ભૂલો કરોડો ભૂલો થઈ છે, શરીર હું એટલે ક્રોધ માન માયા લો વિષય મારું તારું કરવા દેશ પ્રદેશ સગવાના બધું છોટ્યું. મોટા મોટી ભૂલ પહેલા પહેલી એ જ છે, શરીર છે.
અથવા સર્વ સંદેહની નિવૃત્તિ, સર્વ ભયનું છૂટવું. પછી ભય કોનો? હું શરીર જ નથી. પછી જો ભય, આ જગતના પદાર્થો પ્રત્યાગીને માયા છે, એનું માધ્યમ શરીર છે. શરીર પર માયા કોની પર રહે? શરીર જતો બૈરો, છોકરો, ઘરબાર, પૈસો, મારું તારું, માર મોટા દેશ, મિયો હિન્દુ, આ બધું કોને લીધે? શરીર છે તે, હું શરીર છે માટે મન થયું. આત્મા છું એને કોઈ દુઃખ નથી. ચોખ્ખો થઈ ગયો, સર્વ ભય નો છૂટવું, સર્વ અજ્ઞાન નો નાશ, આ બમાટું ચૌદે કર્મ દે. અજ્ઞાન શું છે? હું શરીર છું એ અજ્ઞાન છે. જ્ઞાન શું છે? હું આત્મા છું. શું કરી નાખવાનો? અરે અગા શાસ્ત્ર વંચાતું હતું, ક્યાં આવ્યું? અજ્ઞાન ફીટીને જ્ઞાન થાય. પંડિત બોલે અકાળી જ્ઞાન. પ્રભુ થી કઈ વ્યાકરણ કરવા બેઠા છો? અકબર એટલે ખબર નહી, તો અકબર કર જીવ. અજ્ઞાન એટલે ઊંધી સમજણ છે. અનેક પ્રકારે સંતોએ શાસ્ત્ર માટે તેનો માર્ગ કયો છે? શાસ્ત્રમાં સંતોએ ઘણી વાત કરી છે, અનેક પ્રકાર જુદી જુદી રીતે, કોઈ કવિતામાં, કોઈ ગદ્યમાં, કોઈ પદ્યમાં, કોઈ સંવાદમાં, કોઈ નાટકમાં, કોઈ ચિત્રો દ્વારા, જુદી જુદી રીતે, જુદી જુદી ભાષામાં સાધનો બતાવ્યા છે. યોગાદિક થી થયેલો પોતાનો અનુભવ કયો છે? સંતોએ પોતાનો અનુભવ પણ કયો છે? તથાપિ તેથી યથાયોગ સંભાવ આ બહુ દુર્લભ છે. એમનો અનુભવ આપણે આગળ હજુ કર્યો, પણ તોય જેવો તોય ઉપસંભાવ નથી આવ્યો. માર્ગ છે, પરંતુ ઉપાદાનની પરવાનગી જોઈએ. જ્ઞાન તો માર્ગ બતાવ્યો, પણ જીવ તૈયાર જોઈએ ને? જવા રહે પણ જાય ને તો શું થાય? ડાક્ટર દવા આપે, પીવે નહીં, પીવે તો જઈ પાડે નહીં. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ જ્ઞાનીના હૃદયમાં છે. કેટલો મોકલ્યો માણસ ને નિદવા ખરપી લઈ, મેં જોયું ને ખરપડી સિદ્ધિત છે. આપી તે પોનું પકડો પકડ્યો કપાઈ જાય, તો દત્તો પકડવાનો એટલે તીઠું નહીં તે શું કરે? જે જ્ઞાની પુરુષોનો અનુભવ છે એનું જરૂર લેવું જોઈએ. પુસ્તકમાં માર્ગ છે, મર્મ નથી કયો. મમ તો એના હૃદયમાં રહ્યો છે. પરંતુ ઉપાદાનની પરવાનગી જોઈએ. ઉપાદાનની પરવાનગી થવા નિરંતર સત્સંગ જોઈએ.
તે નથી. કૃપા દેવ પોતે કે છે અમારે પણ નિરંતર સત્સંગની જરૂર છે. હું તો મત બહુ વાંચ્યું ભાઈ, સત્સંગ હોય તો એનું પોષણ થાય. કૃપાલજીને આખી જિંદગી સત્સંગ માટે જોર્યા છે. સત્સંગ ક્યારે મળે? સત્સંગ ક્યારે મળે? સૌભાગ્યની પાછળ પણ સત્સંગ માટે ફરતા હતા. તું ક્યાં મનુષ્યનું પ્રકરણ હોય તો કે ચીરો ભાગમાં આવું કઈ દુઃખ એવા પાત્રમાં ન્યૂનતા થઈ પડે. કોની જોડે સત્સંગ કરીએ? મનની મૂંઝવણ કોને કહીએ? બધા સંસારી છે, બધા નિહાળથી છે અને આત્માથી છે, કેવો મેળ ખાય? એની વાત કોણ સાંભળે? એની વાત સાંભળનાર છોભાઈ મળ્યા. છોભાઈ આત્માની વાતો પૂછે, આત્માની વાતો કરે. બીજા કોમને શું આ વાતો કરતા છે? નથી વેપવાની, નહીં પડવાની, નહીં ખાવા પીવાની. બળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ, નિરંતર. વચ્ચે જો જરા કોળ થાય તો બીજું પેચી જાય, પાણીના ઢાળીમાં જરાક છિદ્ર પડે તો પોર બગદારું થઈ જાય, આખો ડાળીઓ ધોઈ જાય. સત્સંગ નિરંતર અંતરને પડવું જોઈએ. આટલામ શું? કેટલું બળવાન નુકસાન કર્યું? હજાર વખત નો સત્સંગ ને કુસંગ નસાડીમાં પાડી દે ગઈ. કુસંગમાં જવું થયું તમારું કરેલ બધું લૂંટાઈ જાય. શું કામ મંદિર જાવ છો? શો હોવા તો કાઢ્યો, પૈસા કમા મૂકી, ખાવ પીવા લેર કરો, તમે શરીર તો ના છૂતા નથી. અહીં વાત જુદી છે, તમે આત્મા છો. પેલા કઈ શરીર છે? કેવો મેળ ખાય? ઉપાદાનની પરમાણ સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ તે નથી. શિશુઓમાંથી જ એ વૃત્તિ ઉગવાથી નાનપણથી જ કૃપાવજીને અધ્યાત્મ વૃત્તિ હતી. લઘુભયથી અદભુત થયો તત્વજ્ઞાન નો બોધ. પ્રબોધો લઈને આવ્યા હતા એટલે વિચારમાં આત્માનો ઉગાડ થયો. એ વૃત્તિ ઉગવાથી કોઈ પ્રકારનો પરભાષાભ્યાસ ન થઈ શક્યો. એ સંસ્કૃત અંગ્રેજી એ કોઈ પરભાષા અમે ભણ્યા નહીં. નાનપણથી આત્માનો તરફ વિચાર અને તેને લીધે કયું ના ભણે. અમારે શું ભણવું છે? અમારે આત્માનું જોઈએ. અમુક સંપ્રદાય થી શાસ્ત્રાધ્યાસ પણ ન થઈ શક્યો. વિચાર જૈન નો ક્રમબદ્ધ શ્રેણીબદ્ધ અભ્યાસ પણ ન થઈ શક્યો. પુસ્તકોમાં ચાડ આવડી ગણા ત્રણ ચાર પદ સમજ્યા ખરું, પણ એને ક્રમવાર સંસ્થાના બંધન થી યાપો અભ્યાસ પણ ન થઈ શક્યો. સંસ્થા બંધન છે, યારો યાપો થવો જોઈએ. તે ન થઈ શક્યો તેના માટે વિચાર નથી. કઈ વાંધો નહીં, શાસ્ત્ર ને બધે મહત્વ નહીં. એથી આત્મા અધિક વિકલ્પી થાત. જાણવા જેટલું જાણી લીધું છે, બીજું કચરો બેવકોને શી જરૂર હતી? કોઈ પૂછ્યું કૃપાવજી ને, તમે અંગ્રેજ ભણ્યા નહીં તો સારું થયું કે
કચરો કાઢવો હતો, પણ કચરો કેમ ભેગો કરવો? અંગ્રેજીમાં ક્યાં લખ્યું છે? આત્મા નીતે છે, કરતા છે, ભોગતા છે, કુટુંબી તો પેશી દાંત ભાઈ. પણ કચરો ભેગો કે મેળો કેટલો અઘરો, કચરો સારું થયું નથી પણ કે અંગ્રેજી. આત્મજ્ઞાન થાય એટલું પ્રયોજનભૂત જ્ઞાન ઘણું છે, વધારે કચરો તો કાઢવો પડે. ભાઈ ભેગો કઈ કાઢો એના કરતા ભેગો ન કરો શું ખોટું? આત્મા છે, નીચે છે, કરતા છે, ભોગતા મુક્ત નો ઉપાય છે, એ સંબંધી વિચાર કરતા આત્માનો અનુભવ થાય એટલું જરૂરી છે. જૈન શાસ્ત્રો મતે પણ આત્મજ્ઞાન તો બધો કામ કચરો ગણ્યો ને, તો અંગ્રેજ પણ શું ફાયદો કરે? કચરો ભેગો કે ભીણવો તો છૂટું થઈ ચૂકોડું. તેથી આત્મા અધિ વિકલ્પી થા પોતાના માટે કહેતો, કોકને માટે નથી કહેતો. આત્મા સંબંધી જ્ઞાન થાય એટલું ઘણું છે, વધારે પાછું કાઢવા એના કરતા મેળવું શું ખોટું? ઘોડી વાળાને ઘોડી ચલાવી હોય હલે સમારીને ઘોડી તારે એટલું કામ છે એનું, પછી એને સંસ્કૃત આવડે તો હારી ઘોડી તારે. ડાયરી વાળો જોઈએ, પેન વાળો, ઘડિયાળ વાળો, ફોન વાળો, એને તો હલે સ્વ ચલાવીને ઉડી ચલાવે છે કે એટલું જોઈએ. તો જો બીજો કચરો કાઢવો પણ નકામો, ખેતરમાં લઈ જે મધુર ને ડાયરી વાળો ગોતીએ, ખિસ્સામાં ડાયરી છે, પેન છે, એ તો એ વધારો પકડે એવો જોઈએ કે તો કોણ કરે? વણાગ્યાની જરૂર નથી, વણાગ્યો આપણે વેઠ્યો વણાગ્યો શું કરવો? અઠ્યા પટ્યા પાડ્યા છે એને, સંસાર ટૂંકી મૂકી છે એને, એટલે કઈ કમળો છે મારો અર્થ કશું ના કામ ઉઠતો, પેલા જેટલું ના કરે પુણે ગળિયા. એમ આત્મા સંબંધી જ્ઞાન પ્રદર્ભૂત ઘણું છે. વકીલ હતા તે, નદી પાર કરવી હતી, કિનારે ગયા, નદી કિનારે તું સમય કિનારે મૂકી દે બેઠા, હોળીમાં બંને વાતે વળી ગયા, હોળી વાળો હરે તો મારે છે અને હોળી ચાલે છે. વકીલ પૂછે છે હોળી વાળાને, તું ગ્રેજ્યુએટ થયેલો કે કેમ બીએ? બીએ બીએ હું તો બીએ માં કે બીએ થાય આડી વાત કરું, છાપામાં આવ્યું હતું કે મારે બે છોકરા અંગ્રેજી ભણેલા ને ખેતી કરે છે, બે જણા ભણેલા છે ને ખેતી કરતા નથી, કે પેલા ભણેલા ને અભણ જીવાડે છે. તો કે તો બીએ જ કે તો જતા તો છો કે તો બીએ છે કે તો જાય કે કેમ જાય ને કે તો બીએ છે કે ભરત કે નો બીએ છે તો બીએ થયે એ તો વાત શું છે? તારે ખેતી કમ બીએ ની શી જરૂર? કોદાળ ઉપાડ્યો છે કે નહીં? એમ કે હલે સો મારે છે, પછી તું ગ્રેજ્યુએટ થયો કે ના? તારી પા ભાગની જિંદગી પાણીમાં ગઈ. મકી ભણ્યો નહીં તું,
ગ્રેજ્યુએટ ના થયો, ગ્રેજ્યુએટ થાય ત્યારે પૂરી જિંદગી કહેવાય. વળી વકીલ પૂછે છે, તું કઈ અંગ્રેજી ભણેલો? ના, તારી અધી જિંદગી પાણી માં ગઈ. વળી પૂછે છે, તને ગુજરાતી માં તને તક ના સાહેબ મને તક તારી પોણી જિંદગી પાણી. એવા કારણે ક્રોધ થવા લાગ્યું અને વળી ડૂબવાની તૈયારીમાં. એટલે વળી વાળું પૂછશે, વકીલ સાહેબ તર તો આવડે છે કે તારે આખી જિંદગી પાણી માં ગઈ? હવે એને હોળી ચલાવતો આવડે એટલે બસ છે, અંગ્રેજી જરૂર ખરી? અંગ્રેજી બોલે તો હારા લે છો તારે વર્ક વાલી વર્ક પ્લે વાલી પ્લે. સંસ્કૃત બોલતે તો હાર તારે મૂળ વાત આત્મજ્ઞાન પ્રયોજન પૂછો એટલું ઘણું છે. એ કૃપાદેવે કહ્યું કે સાર તો અંગ્રેજી ના ભણ્યા, એથી આત્મા અધિક વિકલ્પી થાત, સને માટે વિકલ્પી નહીં. એક હું પોતાની અપેક્ષા એ કહું છું અને વિકલ્પાદિક ક્લેશ નહોતો, નાશક કરવો ઈચ્છતો હતો, ક્લેશ કાઢવો હતો, પણ એટલે કયો ભેગો કરવો? જે થયું તે કલ્યાણકારક. આવું થયું ના ભણ્યા અમે અંગ્રેજી. અંગ્રેજી શા માટે ભણવાનું છે? ભણવાનું છે જરૂરી છે, પેટ માટે. દુનિયાદારી બધી વિદ્યાઓ શરીરને માટે, પેટને માટે છે. વકીલાત પણ પેટને માટે છે, વૈદક પણ પેટને માટે છે, વાણિજ્ય પણ પેટને માટે છે, ખેતી પણ પેટને માટે છે, પર બને માટે નથી, આત્મા પ્રાપ્ત કરવા માટે નથી. ભલે તમે કોઈ વિદ્યા શીખ, પેટ ભરો, આત્માને જ્ઞાન નથી. આત્મજ્ઞાન તો જુદી વસ્તુ છે. એટલે જે થયું તે કલ્યાણકારક અધારું થયું ના પડ્યા એમ કે. પણ હવે શ્રી રામને જે મહાનુભાવ વશિષ્ઠ ભગવાને આ દોષ કરાવ્યું હતું, કોણ કરાવે? રામને જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીન ભાવ હતો, કશું ગમતું નહોતું. 15 વર્ષે જાત્રા કરીને આવ્યા અને એની અસર છાપ પડી ગઈ, શું કરવાનું? પછી વશિષ્ઠ મળ્યા એને ઉદાસીનતા હતી, એટલે કોદાળ અસર થઈ ગઈ. એમાં મને કોણ બતાવે? હવે આટલા સુધી છીએ, આગળ વધવા માટે એમને કોણ બતાવે? વશિષ્ઠ ભગવાને આ જ દોષ નો વિરોધ કરાવ્યો હતો, તેમ કોણ કરાવે? કૃપાદેવ પણ પોતાના કરતા કોઈ વિશેષ એનો શરણો ભક્તા હતા, પણ કોણ ભક્ત? અર્થાત
શાસ્ત્રો નો ભાષા અભ્યાસ વિના પણ ઘણો પરિચય થયો છે. ભલે અંગ્રેજી નથી નથી ભણ્યા, પણ શાસ્ત્રો અમને ઘણો અભ્યાસ થયો, બધા વાંચી કાઢ્યા. કૃપાદેવ નિરય શક્તિ હતી, ધારણા શક્તિ હતી, વાંચે બધું યાદ રહે, એમાંથી નિર્ણય કરી શકાય હતા કે કયું કરું કયું ખોટું, સારા સારું નિર્ણય કરતા હતા. ધર્મ ના વ્યવહારિક જ્ઞાતાઓનો પણ પરિચય થયો છે. ધર્મ ના જાણનારા વ્યવહારિક જ્ઞાતાઓ એને પણ પાસે ગયા છે. ભરભરા તેઓ ઘટના ગણાતા એવા તત્વજ્ઞાને પણ પરિપૂર્ણ રૂપો જણાવ્યા છે. એને શું જોઈતું હતું? આત્મ સ્વરૂપ તું જે કહેવા તેની પાસે પણ ગયા, પણ એમને શાસ્ત્રોમાંથી પોતે જે તાણ કર્યું એવું આ દેખાતા એક નહીં બતાવી શક્યા. તથાપિ આત્માનું આનવરણ તેથી ટળે તેમ નથી, આનંદ ઉપર આવરણ છે, જોઈએ તો આનંદ નથી. વ્યવહારિક જ્ઞાતાઓ મળ્યા, પુસ્તકો વાંચ્યા, ધારા શક્તિ હતી, ધ્યાન શક્તિ હતી, પૂર્વકોનું જ્ઞાન હતું, પણ તો એમને જોયો આનંદ નથી આવતો, આનંદ નું આવરણ છે ત્યારે ટળે. માત્ર સત્સંગ સિવાય અમને સત્સંગ મળે તો આનંદ આવે, બધું છે. બધા પુસ્તકો અભ્યાસ કર્યો છે, ધર્મ ના જ્ઞાતાઓને મળ્યા છે, સત્સંગ નથી. ગજ આત્માની વાત હોય એને શોધતા હતા કે સત્સંગ ક્યારે મળે, સત્સંગ ક્યારે મળે. તે સત્સંગ એમને સૌભાગ્યથી મળ્યો. આમ તો ડોગરા સ્વામી બધા સત્સંગ માટે આવે, પણ એ તો પૂછે કૃપાલજીને કોણ કે, બધા જાણવા આવતા હતા, કોઈ જાણવા નતા આવતા, અને જાણવું હતું કઈક, સખા ભાવે હતા, એકબીજાની સાથે વાતચીત લીવડ દીવડ કરતા. લોકરા સ્વામી તો પૂછે જ બહુ, તો આમ ને એમ ના કે, આનું આમ કેમ એમ ના કે, અંબાલાલ હતા પણ એ એમની સેવા કરતા હતા, પણ આ નથી કે છે વાત જ નહીં, એમ પ્રશ્નોત્તર થાય. સભાઈભાઈ થતો હતો, સભાઈભાઈએ કૃપાને પૂછી પૂછીને જાગૃત કર્યા, આગળ કર્યા. એની પાસે બધું હતું, એ ન હોત તો કૃપાદે કોણ જોડે સત્સંગ કરે. સત્સંગ માટે એમને ઘેર જાય તો રે થોડા દાડા જતો ના આવતા. સભાઈભાઈ પણ ક્યાં ક્યાં કૃપાદે પાસે ફર્યા છે, ઘણી ઉંમરમાં ડુંગર ઉપર ચડ્યા તો ઈડર ગયા. કેદા ઈડર જો એટલે કેવો ગુરુ બોલો, આ તો રસ્તા થઈ ગયા, પગે ત્યાં થઈ ગયા અને ત્યાં તો ડોળીઓ છે. સભાબેન તો લઈ ગયા ત્યાં સત્સંગ કરવા, અને જતા આવતા કૃપાવતી સભાબેન તો ઉતરે સત્સંગ. જ્ઞાનીને પણ સત્સંગ પ્રિય છે, એ બાબતનો કૃપા છે કે અમે ભગવાનથી પણ છૂટા છેના સત્સંગ તો કરીશું. સત્સંગ વગર માન્યતા નહીં. માત્ર સત્સંગ સિવાય, યોગ સમાધિ સિવાય, યોગ સમાધિ સ્વરૂપમાં સ્થિરતા,
મનવતન કાયના યોગ ને રોધીને આત્મા પરિણામ આપણી કલ્પના છે. જ્ઞાની જોયું છે કે આપણે અજ્ઞાની કલ્પના પણ નહીં કરી શકીએ, કરીએ તો જૂઠી કરીએ. જે કલ્પના જૂઠી હોય જેને ભોગ તે જાણે. ત્યાં કેમ કરવું આટલું પણ દર્શાવવાનું કોઈ સત્પાત્ર સ્થળ ન હતું. કોને કહીએ પાત્ર જોઈએ ને આપણી વાત કાંધરે ને કહેવાય, કાનના દર કોને કેવી વાત. જ્ઞાની પુરુષ ને એની પાસે જે અર્પણ વિષય છે એ વિષયની વાત સોંભળનારો મળે ત્યારે આનંદ આપે. સોની સોની ભેગા થઈને વાત કરે, ખેડૂત ખેડૂત ભેગા થઈને વાત કરે, કેમ એની નાચનો મળે ત્યારે વાત કરે ને ત્યારે આનંદ આવે. એમને વેવાની વાતો કરે ને આનંદ આવે, કે જોઈતો નથી વિશે ને. લોકો બી દુનિયાની બીજી વાતો કરે, આત્માની વાતો કરે તો આનંદ આવે. કેવો આનંદ, મારી પોતાની વાત છે, તો બીજી વાતો છે. રસ્તે થતા હોઈએ અને આપણું નામ જોઈને કોઈ વાત કરતો હોય તો ફોન દે ને એ મારી વાત કરે. આપવાની વાત થાય કોણ દે હું કે મારી વાત કરે છે. આપણી પોતાની વાત છે આત્માની, આ બીજી શરીર ને પારકી વાતો. કેટલો આનંદ આ પોતાની વાતો બોલવાનું તો આત્માને કોક ને આત્માનો કોક એનું પૂરણ ચાલે છે. આપણી પોતાની વાત છે એક તો ઉલ્લાસ થવો જોઈએ. બ્રાહ્મણ ને જેમ લાડુ શબ્દ સાંભળે ને આનંદ આવી જાય, બળ આવી જાય. એટલે બ્રાહ્મણ નામ શું પાડ્યું, મોદક. લાડુ નું મોદક, મોદક આનંદ આપનાર. માં દીકરી રસ્તે જતા પણ અંધાર થવા ગયું. દીકરી લોઢો લઈને ગઈ રસ્તા ઉપર, બેની માં ઉભી છે. ઘણી વાર છે પણ દીકરી આવી નઈ ને એકદમ લાડુ હતું તે પેલી માં લાડુ ઓ લાડુ. ત્યાં બ્રાહ્મણ હતું તે ખાડા પડી રહેલો, દીકરી ઉધમ અમારે ચોકડી ખોદેલી ને લાડુ શબ્દ સાંભળ્યો ને બ્રાહ્મણ કુદી આત્માની વાત સાંભળતો એની એને કપશે. કૃપાદેવ ને આત્માની વાત કેનાર આનંદ કૃપાદેવ જાય લખે છે. બીજી વાત તો હું ગાવે કેમ, બીજી વાત કરતો અમને હું ગાવે દીનો કૃપાને ઉગાડવા હોય ને તો તમે બીજી વાતો કરી. અને સામાન્ય માણસને કોક રાજો રોગ થયો હોય અનિદ્રાનો મારી પાસે મોકલજો, મોતવાનું ના વખત મને કહેજો. અનિદ્રાનો રોગ હોય એને મારી પાસે આવું, નિદ્રા આવે જ મોતવાનું પેલો ઉગાવે. હાલ હાલ આત્માની વાત સાંભળતો ઉલ્લાસ થવો જોઈએ, મારી વાત છે. આટલું પણ દર્શાવવાનું કોઈ સત્પાત્ર સ્થળ ન હતું. કોને કહીએ ભાગ્યોદય આપ મળ્યા કે જેને એ રૂમે રૂમે રુચિ કરતા આત્મા રોમ રોમ આત્મા 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 બીજું નહીં, એનો રોમ રોમ આત્મા આત્મા બોલી રહ્યો છે. એવું હોય ત્યારે કામ થાય. રોમ રોમ શરીર શરીર, હું સુખી હું દુખી, પૈસા રાતે સ્વપ્ન એનો જ આવે. પૈસા ન બંગલા ન છોકરા ન
રડ્યા ને ઝઘડ્યા ને પડ્યા ને દવાખાના ગયા. અર્જુન સુભદ્રા ને પડેલા એ કૃષ્ણ ની બેન એ શાસ્ત્રી માં તરે ગયેલા, પણ અર્જુન ને રોમ રોમ કૃષ્ણ થાક્યા હોય નહી ને પછી સુતા હોય તો સત્યની પાસે થાય. પેલા ધોમતા કૃષ્ણ અરે અર્જુન કૃષ્ણ એની પાસે બેઠા બેઠા એના બાળ અર્જુન સુતેલો અને કૃષ્ણ એના બાર ઉપર હાથ કરે પેલી જોઈ બાળ પછી પેલા બાળ દરે કેમ જાય છે એની પાસે, એને કૃષ્ણ સિવાય બીજું છે જ નહીં. આવી જેને જેને રોમ રોમ કૃષ્ણ હોય તો ડાબુ પડે નાબુ પડે એને બાળ પહેરવા જ આવે. પ્રભુ પ્રભુ રોમે રોમે તે રુચિકર છે.